जय माता जी। मित्रों, हूँ छू मुकेश भाई, फार्मासिस्ट, एंड वेलकम टू माय यूट्यूब चैनल। आज आप खूबज सरस मजाना बाळकोना प्रिय एवा बिस्किट विषे थोड़ी माहिती मेळवाना छे। आ जे बिस्किट होय छे ए बाळको माटे केटला फायदाकारक अने केटला नुकसानकारक छे एना विषे थोड़ी आप माहिती मेळवीए। तो सौथी पहेला आपणे जाणी लईए कि जे काही बिस्किटनुं मेन्युफेक्चरिंग थाय छे ए लगभग मैदाना लोटथी बनता होय छे। मोटा भागना बिस्किट छे लगभग मैदाना लोटथी बनता होय छे। तो मैदो जे छे ए मोटा माटे तो ठीक, पण नाना बाळको माटे खूब ज नुकसान करता छे। जो रेग्युलरली बाळक बिस्किट खातुं हशे तो एने पेटनी तकलीफ थवानी पूरेपूरी शक्यताओ छे अने वजन पण एनुं खूब वधी जशे। एटले माटे बाळकोने जो शक्य होय तो बिस्किटथी दूर रहे एवा प्रयत्नो करवा जोईए, जेथी करीने बाळकनुं स्वास्थ्य सारूं रहे। बिस्किट जे छे ए घणा बधा प्रकारना आवे छे, एमां काजू बदामना आवे छे, ओट्स, बटर, घणा बधा प्रकारना बिस्किट आવે છે। આ જે બિસ્કિટ છે એનું મેન્યુફેક્ચરિંગ મેં કીધું એ પ્રમાણે લગભગ મેંદાના લોટમાં બનતું હોય છે, એટલે આ જે બિસ્કિટ છે એ બાળકો માટે નુકસાન કરતા છે। બિસ્કિટ નો આપવા એવી કોઈ વાત નથી, બાળકોને પ્રિય છે એટલે એને આપવા જરૂરી છે, પણ વધારે પડતા જો બિસ્કિટ ઉપર બાળક ડિપેન્ડ રહેતું હશે તો પછી બાળકને જેમ જેમ એની એજ વધશે એમ તંદુરસ્તી બગડવાની પૂરેપૂરી શક્યતાઓ છે। માટે બાળકને શક્ય હોય તો હેલ્ધી ફૂડ દેવાનું રાખવું। હેલ્ધી ફૂડમાં તમે બટેટા પૌ આપી શકો છો, શીરો ચોખા ઘીનો આપી શકો છો, ઘરની રોટી, દાળ ભાત, શાક, આ પ્રકારના જે હેલ્ધી ભાખરી છે, આ પ્રકારના જે હેલ્ધી ફૂડ છે આપણા ઘરે આપણે જે બનાવી શકીએ એવા ફૂડ બાળકને આપવા જરૂરી છે, જેથી કરીને આવા બહારના જે કાંઈ પ્રોડક્ટ્સ મળતા હોય એનાથી બાળકને બીમારી ન બગડે। તો એમાંય ખાસ કરીને જે ક્રીમવાળા બિસ્કિટ આવે છે એ ક્રીમવાળા બિસ્કિટમાં એક નાના પેકેટની અંદર અંદાજે 220-230 કેલેરી રહેલી હોય છે અને લગભગ 2-3 ચમચી ખાંડ રહેલી હોય છે। તો જો બાળક એક સાથે આ બિસ્કિટ આખું પેકેટ ખાઈ જશે તો 3 ચમચી ખાંડ એ ખાશે, જે બીમાર પડવા માટે પૂરતું છે। એટલે કે એક વખત જો બાળક ક્રીમવાળું બિસ્કિટ આખું પેકેટ ખાઈ જશે તો એ વધીને 4-5 કલાકમાં એને અસર થઈ જ જશે શરદી ઉધરસની, કેમ કે અંદર 2-3 ચમચી ખાંડ એડ કરેલી હોય છે અને બીજું આર્ટિફિશિયલ જે કાંઈ એડ કરવું પડતું એ પણ કરેલું હોય છે। માટે શક્ય હોય તો બાળકને જો બિસ્કિટ દેવા જ હોય તો સારી ક્વોલિટીના કાજુ બદામવાળા એવા બિસ્કિટ ખવડાવવાનો આગ્રહ રાખો, બને તો ક્રીમવાળા બિસ્કિટ ન ખવડાવો તો વધારે સારું, જેથી કરીને બાળકની તંદુરસ્તી છે સારી રહે। હું તો એમ જ કહીશ કે જે નાસ્તામાં બાળકોને લંચ નાસ્તો જ્યારે બાળક સ્કૂલે જતું હોય ત્યારે એને ડબ્બામાં, નાસ્તાના જે ડબ્બામાં જે કાંઈ આ નાસ્તો આપવામાં આવે છે એ બને તો હેલ્ધી ફૂડ આપવાનો આગ્રહ રાખો, જેથી કરીને બાળકને બીજી કોઈ નુકસાની ન થાય। આટલું જો ધ્યાન રાખીશું તો આપણા બાળકની તંદુરસ્તી છે ખૂબ સારી રીતે જળવાઈ રહેશે, બાળકનું વેઇટ પણ ઓવરવેઇટ નહીં થાય અને એકદમ તંદુરસ્ત, સ્વસ્થ અને એકદમ એનું માઇન્ડ પણ એકદમ હેલ્ધી રહેશે। સર્વજીવને માતાજી સારી તંદુરસ્તી આપે પ્રાર્થના। જય માતાજી।